નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સની અંદર અંગ્રેજી વિષય અને તેમાં પાર્ટ એના જે એમસીક્યુ છે તે એમસીક્યુમાં ટેક્સ્ટ બેઝ આધારિત જે છે ટેક્સ્ટ બેઝ એમસીક્યુ તેની વાત આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ ફક્ત યુનિટ વન અને યુનિટ ટુની વાત કરશું દોસ્તો દોસ્તો આપ જાણો છો ને કે કેન યુ ઇન્સ્ટોલ લવ આ પાઠ એટલો સુંદર પાઠ છે કે કોમ્પ્યુટર દ્વારા જીવનમાં પ્રેમનું નિરૂપણ કરવાની એક સુંદર વાત આ પાઠમાં કરવામાં આવી છે દોસ્તો આ વાર્તાલાપમાં જીવનરૂપી કોમ્પ્યુટરમાં પ્રેમરૂપી પ્રોગ્રામનું નિરૂપણ કરવાની સુંદર વાત કરવામાં આવી છે અને તેના પર આધારિત જો પાઠ તમે બરાબર સમજી લીધો હોય તો તમને ચોક્કસપણે પેરેગ્રાફ વગરના જે એમસીક્યુ પૂછાય છે પરીક્ષામાં ચાર માર્ક્સના તેમાં આપણે સફળતા મેળવી શકીએ તો દોસ્તો આ કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠમાં આપણને હૃદયમાંથી કુભાવો ગાઢી અને પ્રેમનું સ્થાપન કરવા અને સદભાવો અને આનંદમય જીવન જીવવાનો એક બોધ મળે છે દોસ્તો ત્યારે એમના પર આધારિત કેટલાક સવાલ જવાબની આપણે ચર્ચા કરી લઈએ આમ તો મોટા ભાગના સવાલ જવાબ તમને યાદ જ હશે લેટ્સ ટ્રાય દોસ્તો ગમે તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રોને પણ આનંદ આવશે નંબર વન હેવ યુ લોકેટેડ યોર હાર્ટ તો લોકેટેડનો અર્થ શું છે તો જુઓ ચારમાંથી લોકેટેડનો અર્થ શું છે તો આપને ખબર છે ફાઉન્ડ તો જવાબ આવશે એ નંબર બે વિચ ઓફ ધ ધોલોઇંગ પ્રોગ્રામ્સ ઇઝ નોટ રનિંગ હવે આઠમાં તમે જોયું છે કે પ્રોગ્રામ એક જ રન નથી કરતો આ બધા રન કરે ડોટ એક્સવાળા ત્રણે ત્રણ રન કરે છે પણ આ લવવાળો પ્રોગ્રામ રન કરતો નથી એટલે જવાબ આવશે સી નંબર ત્રણ વોટ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ તો પ્રિવેન્ટ એટલે તો કે સ્ટોપ્સ અટકાવે છે રોકે છે તો કોણ રોકે છે તો આપણે ખબર છે વોટ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ ઇન્સ્ટોલ્ડ ઇન્સ્ટોલ થતાં કોણ રોકે છે તો આપણે ખબર છે રિસેન્ટમેન્ટ આ ચારમાંથી જુઓ આ ચારમાંથી કોણ રોકે છે તો આપણે કહીશું રિસેન્ટમેન્ટ ડોટ કોમ ખ્યાલે છે તો આ એક વસ્તુ જુઓ તમને નંબર નેક્સ્ટ ટુ ગેટ ધ અપગ્રેડ વોટ શુ ધ કસ્ટમર ડુ અપગ્રેડ થવા માટે કસ્ટમર શું કરવું જોઈએ તો જુઓ ચાર ઓપ્શન્સ યસ અપગ્રેડ કરવા માટે કનેક્ટ ટુ અધર હાર્ટ્સ બીજો હૃદયો સાથે કનેક્ટ થવું જોઈએ નંબર 5 એટ ફર્સ્ટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ખાલી જગ્યા હાર્ટ્સ તો પહેલા કયા હૃદય પર એ રન થાય છે ચેક કરો યસ એક્સટર્નલ તો બાહ્ય હૃદય પર યસ તમે જેવું આપશો તેવું તમને મળશે જય કરણી વૈસી ભરની હે ને ધ કસ્ટમર સોસ નોઝ ધ ટેકનિકલ પ્રોસેસ ટેકનિકલ પ્રોસેસ જાણે છે દોસ્તો ત્યારે આ ચારમાંથી જવાબ છે ટેમ્પરરી વિથ ગાઈડન્સ તો જુઓ ટેમ્પરરીલી સા માટે કેમ કે કામ ચલાવ એટલે એટલું બધું ટેકનિકલ નોલેજ નથી નંબર 7 હાઈ એસ્ટીમ ડોટ એક્સ ઇઝ ખાલી જગ્યા ચાર ઓપ્શન માં જુઓ શું આવવું જોઈએ યસ મોડ્યુલ છે વેરી ગુડ નંબર 8 બિફોર ધ મશીન 스타ટ ટુ લવ અધર્સ ધ કસ્ટમર શુડ તો શું કરવું જોઈએ કસ્ટમરે મમ બિફોર ધ મશીન 스타ટ ટુ લવ અધર્સ બીજાને લવ કરવાનું શરૂ કરે પહેલા શું કરવું જોઈએ લવ હિ ઇઝ ઓર હર ઓન મશીન તમારે તમારા મશીનને તમારા તમને ચાહવા જોઈએ દરેકે પોતે પોતાને ચાહતા હોવા જોઈએ નંબર નાઇન વોટ શુડ સી ડુ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ કમ્પ્લીટલી એન્ડ ઇટ મે નેવર કમ બેક શું કરવું જોઈએ ફરી પાછું ન આવે એના માટે યસ તો જવાબ તમને મળશે ડિલીટ અગેન એન્ડ અગેન જ્યાં સુધી એ ડિલીટ ન થાય ત્યાં સુધી એને ટ્રાય ચાલુ રાખવાની કહે છે સલાહ આપવામાં આવી છે નંબર ટેન ફોર બેટર એન્ડ લોંગ ટાઈમ રિઝલ્ટ શી શુડ એક સારા રિઝલ્ટ માટે તેણીએ શું કરવું જોઈએ લોંગ ટાઈમ રિઝલ્ટ માટે યસ હંમેશા શેર કરવું જોઈએ કેમ કે લવ ફ્રી વેર છે તમે જાણો છો ને લવ કેવો છે ફ્રી વેર છે તો ફ્રી વેર છે એટલે જેટલું આપશો એટલું તમને પાછું મળશે દોસ્તો હવે અહીં વાત કરીએ છીએ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આમ તો વિદેશી કવયત્રી એ કૃષ્ણના દ્વારા બરાબર હિમાલયની પર્વતમાળાના ત્રીજા ક્રમના ઊંચા શિખર કાંચનજંગાના અદ્વિતીય સૌંદર્યને વર્ણવાનો અહીંયા પ્રયાસ કર્યો છે દોસ્તો તેમાં લાઈટ કલર પ્લેસ થિંગ્સ આપણે બધી જ વાતોની ચર્ચાઓ કરી છે ત્યારે તમને પોયમ બરાબર યાદ હશે રજૂ કરીએ છીએ તેમના એમસીક્યુ નંબર વન એન્ડ હિમાલયાઝ ગ્રીન કામ એન્ડ સીરી વોટ ડઝ ઇટ મીન ઇટ મીન્સ દેટ ઇટ ખાલી જગ્યા તો હવે તમે જુઓ કે કયો ઓપ્શન્સ એનો નજીકનો જવાબ છે યસ રીડ કરો ચારે ચાર ઓપ્શન રીડ કરો ખ્યાલ આવી જશે યસ પાંચ જ છે સવાલ યસ જવાબ આવશે બી વેરી ગુડ રિફ્લેક્ટ્સ ધ બ્યુટી વેરી ગુડ આન્સર વોટ डू यू मीन બાય वेयर અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ તો જો અર્થ ને સ્કાય બંને મીટિંગ કરે તેને શું કહેવાય યસ તો એને કહેવાય હોરાઇઝન ક્ષિતિજ નંબર 3 ધ લો લાઈટ લિંગર્સ મીન્સ તો પ્રેમ નો પ્રકાશ હે લિંગર્સ ફેલાયેલો છે તો પ્રેમનો પ્રકાશ ફેલાયેલો છે એનો મતલબ શું છે યસ એ જવાબ છે ઇટ કેન ગો નો ઇટ કેન નો ગો અવે ઇઝી સરળતાથી જતો નહી કેમ કે પથરાયેલો છે પ્રસરેલો છે ફેલાયેલો છે જે તરછ છાતું હોય અને એની સ્મેલ થોડી સમય માટે રહે બસ એ સેમ ટુ સેમ નંબર ફોર હાઉ ઇઝ ધ ફર્સ્ટ રે ઓફ ધ ડે ચાલો ચાર ઓપ્શન વાંચો છીએ દિવસના પ્રથમ કિરણો કેવા છે યસ ઝાંખા હોય છે વેરી ગુડ આન્સર ડીમ નંબર ફાઈવ વોટ સ્ટે લીવ ઇન માઉન્ટેન્સ પર્વતો શું વસવાટ કરે છે યસ તો આત્મા પણ વસવાટ કરે છે આ રેઝ પણ વસવાટ કરે છે અને કલરફુલ બ્યુટી પણ વસવાટ કરે છે તો જવાબ આવવો જોઈએ ડી ફોર દેલ્લી ઓકે દોસ્તો તો અહીંયા તમને એક સુંદર મજાની વાત મળી બરાબર હવે આપણે વાત કરશું અનફર્ગટેબલ વોલ્ટિઝની ફાટકું જાણીતો છે

ત્યારે તેમના એમસીક્યુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ખૂબ જ આનંદ આવે એવો પાઠ છે પણ તમે એને બરાબર ઇઝ નોટ સુટેબલ ટુ આ ચાર માંથી કયો શબ્દ એવો છે કે જે વર્લ્ડ મને બંધ બેસતો નથી શોધોજી યસ ઇનડીજીવ કારણ કે એ તો નિર્ણય લઈ શકે એવા પરિસ્થિતિમાં હતા બરાબર ઇનડીસીવ ના હતા એટલે જવાબ છે એ નંબર બે ડિઝની લેન્ડ ઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે દોસ્તો અને સૌથી સરળ છે ડિઝનીલેન્ડ છે એના માટે કેવું હતું કાલ્પનિક હતું કે નહીં પણ આપણે લખશું સ્ટુડિયો ઓફ વોલ્સ વર્ક કેમ કે ડિઝનીલેન્ડ છે ને એના વર્ક માટેનો સ્ટુડિયો હતો હે ને ચાલો નંબર થ્રી રીડ વર્લ્ડ વોઝ सो मच ड्राइविंग फोर्स बिहाइंडल वीडियो ड्राइविंग फोर्स चालक बड़े तो, करता है रिस्पोन्सिबल जवाबदार बराबर जवाब आ नंबर चार वन के પ્રેઝન્સ થ્રુ હિઝ ખાલી જગ્યા હવે તો આ તો આવડી જાય જ છે આમ તો મોઢે જશે બધાને યસ ક્રિએશન્સ તો સર્જનો એના એવા હતા ને એટલે ચાલો નંબર ફાઈવ વોટ મેઇડ વર્લ્ડ વર્લ્ડ ફેમસ વર્લ્ડ ફેમસ બિન યસ તો જુઓ ઇન્ટેલિજન્સ થિંકિંગ અને જીનિયસ ત્રણે ત્રણ આવશે તો જવાબ આવશે ડી ઓકે દોસ્તો નંબર નેક્સ્ટ રીડ આઉટ વોટ ડીડ વર્લ્ડ પ્રોવાઈડેડ ટુ ઇઝ ફેન્સ शू आपता था, मित्रों ने क्यों जी वाँचो जी यस yes. तो ये आपता था फन एंड प्लेजर वेरी गुड आंसर फन एंड प्लेजर आनंद नंबर सेवन वोल्ट हेड ए लॉट ऑफ ड्रीम्स तो क्या ड्रीम आता वोल्ट ने कह ड्रीम आता क्यों तो क्या यस इम्प्रेकटिकल के इम्प्रेक्टिकल नंबर एट वोल्ट वोज वोल्ट सॉरी वोट वोज अंकल माइक પરીક્ષી યાદ છે તમે પાઠમાં વાંચ્યું છે બરાબર સાંભળ્યું છે યસ તો વોલ્ટ ના અંકલ હમ યાદ છે માઇક સિટી વગાડતા યસ તો જવાબ આવશે એન્જિનિયર વેરી ગુડ નંબર નાઇન વોઝ ધ ફર્સ્ટ એટ્રેક્શન ઓફ વોલ્ટ ફોર ડિઝનીલેન્ડ ડિઝનીલેન્ડ માટે પ્રથમ એટ્રેક્શન શું હતું ઓલ્ડ ફેશન ટ્રેન જૂની પુરાની આનંદ એ ટ્રેન વગર ના ચાલે બસ એનો બાળપણનો એ પ્રેમ એટ ટ્વેન્ટી વન વોલ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન એકવીસ વર્ષની ઉંમરે સેમાં ટ્રાય મારી હતી યસ એ તો તમને યાદ જ હોય બોલીવુડ ને બોલીવુડ તો તમને ખ્યાલ જ હોય જવાબ છે એ નંબર ઇલેવન ઓલ કેરીઝ બિલોંગિંગ્સ ઇન અ ખાલી જગ્યા તો એની બધી વસ્તુઓ બિલોંગિંગ્સ એટલે સામાન બરાબર બધો સામાન ક્યાં લઈ ગયા કયો યસ શૂટ કેસમાં હતો કારણ કે એની પાસે એટલું જ હતું ભાઈ હા વધારે કાંઈ હતું જ નહીં જેમ આપણે દેહમાં ત્યાં આવ્યા ને ત્યાર આપડી મયસૂટ કેસે જતી અત્યારે ગમે એટલું હોય બરાબર અને એટલું જ લઈને ખાલી હાથે આવવાનું ખાલી હાથે જવાનું છે દોસ્તો યાદ છે ને નંબર 12 વોલ્સ ફર્સ્ટ સિરીઝ વોસ તો પહેલી સિરીઝ કઈ હતી લ્યો ક્યો આમાંથી કોને યાદ છે યસ એલી હતી વેરી ગુડ આન્સર યસ નંબર 13 વોટ ડીડ વોટ ડીડ ધ જોડી વોલ્સ ફ્રેન્ડ્સ નોટ ડીડ क्या जी मित्रों શું નો કરતા થા હમ યસ વોચ ડિઝની ટીવી શો વોટ ડીડ ઓલસ ફ્રેન્ડ્સ નોટ ડુ બરાબર વોચ ડિઝની ટીવી શો કારણ કે બુક વાટતા થા મૂવી જોતા થા બરાબર ને નંબર 14 વિચ ઓફ ધ ફોલોઇંગ ક્વોલિટીઝ

બરાબર કારણ કે પોળી આંખો એમનું જોઈ રહ્યું એમ તો એ કહેવા માંગે છે કે આશ્ચર્યચકિત થઈ ગયું એમ હૃદય કોઈ પણ હ્યુમર છે ને એ સિરિયસલી લેતા હો જવાબ આવશે સિરિયસલી કેમ કે ગમે તેમ તબડી ના બોલાવતા હમ ચાલો વોટ ડીડ વોલ્ટ ડુ વિથ ઇઝ કલીગ્સ ફાઈનલ ડિસિઝન ડિસિઝન લે પેલા શું કરતા યસ બધાને પૂછતા ફોર એટલે પૂછવું માંગવું બરાબર બધાને વ્યૂ માંગવા બરાબર ને નંબર નાઇન્ટીન વોટ ડીડ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલસ્ટ્રેટ ઇલસ્ટ્રેટ શું કરે છે યસ શું કરે છે યસ તો એનું સફળતા તો જવાબ આવશે સી ઇ સક્સેસ એન્ડ વિઝન વેરી ગુડ આન્સર નંબર ટ્વેન્ટી વોલ્ટ ઓલવેઝ વોન્ટેડ ફ્રોમ ઇઝ સ્ટાફ હંમેશા સ્ટાફ પાસેથી એને એક જ વસ્તુ જોતી હતી કઈ હતી યસ કઈ હતી કહેજુ યસ પોઝિટિવ ક્રિટિસિઝમ યસ પોઝિટિવ ક્રિટિસિઝમ ખ્યાલ આવી ગયો હવે તમને યસ તો દોસ્તો અહીંયા હવે આપણે શેપર શેપડની વાત કરવાના છીએ શેપર શેપડ બરાબર પોઈમ તો તમે ભણી ગયા છો તો અહીંયા ઘટનાનું ઘડતર વિચાર કરજો લેખક એ ઘડનાર અને એનું ઘડતર થાય છે એટલે એ તો કેટલી સુંદર વાત છે કે એક ઘડનાર વ્યક્તિનું ઘડતર થવું બરાબર અને પોતે આ બધું શીખા બનાવતા ઇમ્પોર્ટન્ટ પેલા એક કવિ ગીતો લખતા એની વાત તમે જોઈ છે અને પછી તો અહીંયા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા આ કાવ્યમાં તેમના જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરી છે તેઓ ઉત્તમ પ્રકારના સાહિત્યકાર નાટ્યકાર અને સંગીતકાર હતા એ તો આપ સૌ જાણો જ અને દોસ્તો અહીંયા ગીતકાર બનવાને બદલે એને ગીત હે માટીના કલાકાર કુંભાર બનવાને બદલે માટી અને તલવાર બનાવનાર મટીને એક તલવાર અને હીરા મોતીના માલિક બની સ્વપ્નોમાં રાચનારને બદલે સ્વપ્ન બની સભાનતા લાવવાનો પ્રયત્ન આ પોયમમાં કર્યો છે એ તો તમે બરાબર ભણી જ ગયા છો ત્યારે હવે એના સવાલ જવાબ કરતા વાર કેટલી નંબર વન હિન્દ બાય ગોન ટાઈમ્સ

તો અહીંયા શું કહેવા માંગે છે તો કે હૃદય જીતવા માટે મતલબમાં એક કવિ બનવા માંગતા હતા સોરી પોપ્યુલર એક લોકપ્રિય બનવા માંગતા હતા એ જવાબ સાચો છે અહીંયા જવાબ આવશે પોપ્યુલર નંબર સેવન ફાઇન્ડ આઉટ ધ પેન ઓફ રાઇમિંગ વર્ડ્સ ઇન અધર ધ સોંગ આ જે સ્ટેન્જા છે એ સ્ટેન્જામાં આપેલી રાઈમિંગ્સ આપણે શોધવી પડશે તો કઈ કઈ રાઇમિંગ આવશે સ્ટેન્જા યાદ હોય તો મજા વધારે તમને આનંદ આવશે તો આવશે લોંગ સોંગ બરાબર છે આ જવાબ છે નંબર 8 ફાઇન્ડ આઉટ ધ ઓડ વન ચાર માંથી ઓડ ગયો છે જોજો ત્રણ સરખા છે ને એક ઓડ ગયો છે જોવોજી છોદોજી ઓડ ઓડ શબ્દ અલગ પડતો હોય એવું યસ તો લર્ન બાકી આ બધા ચમકવા માટે હશે જોયું તમે તો લર્ન અલગ પડે છે વેરી ગુડ ધ પોઈન્ટ વોઝ ઇન ધ પાસ્ટ શું હતા આ ચાર ઓપ્શન જોવોજી હે હે ડોક્ટર ની વાત આવે છે નહીં જવાબ આવશે પોટર વેરી ગુડ ચાલો નંબર ટેન ધટ હવે નંબર તો ટુ બી માટી બનવાનું દોસ્તો આવી રીતે આગળના યુનિટની પણ વાત કરીશું આશા રાખીએ તમને ગમે લાઈક શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કોઈ પણ ભૂલ હોય કે એમસીક્યુમાં તો કોમેન્ટમાં લખજો કદાચ ઉતાવળમાં કોઈ ભૂલ રહી ગઈ હોય એ પણ શક્ય છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત